નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. વેડ રોડ પર ઓટો ફાઇનાન્સર પર હુમલો, હવામાં બે રાઉન્ડ ફાયરિંગ. પૂના સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીને માર મારતા વાલીઓનો હોબાળો. ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત. પૂના ગામ કારગીલ ચોક નજીક મહિલાના ગળામાં પતંગનો દોરો ભેરવાતા ગંભીર ઈજા. અને વાહન ચોરીના રવાડે ચડેલા બે રત્ન કલાકારોને ઝડપી લઈ ક્રાઇમ બ્રાન્ચે 8 વાહન કબજે કર્યા. સમાચારો વિગતે. નવી સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રશ્નોને લઈને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી મુલાકાત માટે પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રીએ વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લઈને વિવિધ પ્રશ્નોને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કુમાર કાનાણી પ્રથમ વખત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે જોડાયા હતા અને દરેક વોર્ડની સાથે ઓપીડી અને વિવિધ સેવાઓની માહિતી મેળવી હતી. સાથે ચર્ચામાં રહેતી સિવિલ તબીબોના વર્તન સહિતના મુદ્દે તેમણે ટકોર કરી હતી. તો સરકારની નવી યોજનાઓ અને દર્દીઓ સાથે પીએમ માટે થતી ખોટી હેરાનગતિ અંગે પણ તેઓએ ધ્યાન દોર્યું હતું. સાથે જ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હું પરિણામનો માણસ છું. આ પહેલી મુલાકાત હતી, જ્યારે બીજી મુલાકાત ઓચિંતી હશે અને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મૂક્યો છે. ત્યારબાદ દર્દી અને ડોક્ટર સાથે પણ મુલાકાત કરી હતી, તમામના પ્રશ્નો સાંભળ્યા હતા અને દરેક સાથે પ્રેમાળ સંબંધ જળવાઈ રહે તે માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે પેન્ડિંગ કામ તાત્કાલિક રીતે પૂર્ણ થાય તેવા કામ કરવામાં આવશે. દરમિયાન ઉત્તરાયણ પર્વ માટે નર્સિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇનનો રાજ્ય આરોગ્ય મંત્રી દ્વારા આરંભ કરાવાયો હતો. સાજે મેં એવું વિચાર્યું કે આરોગ્ય મંત્રી તરીકે સરકારમાં જ્યારે જવાબદારી મળી છે અને આ એક એવો વિભાગ છે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સાચી સેવા કરવાની તક મળે અને કરી શકાય એવો આ વિભાગ છે. સુરતથી શરૂઆત, મારા ઘરથી શરૂઆત મેં આજે કરી છે. સુરતની અંદર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે અને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આજે ચર્ચા કરવાના છીએ. અમે ભરતભાઈ છાંયડાનો જે કંઈ સેવા છે એની પણ અત્યારે મુલાકાત લીધી છે. જે કંઈ ખૂટતી કડીઓ છે, ઘટતી વાતો છે, પછી પ્રશાસનની હોય તો બી ભલે અને ડૉક્ટરોની ટીમ હોય, નર્સ બહેનો હોય કે કોઈ પણ પ્રકારનો હોય, સૌ સાથે મળીને એક એવો પ્રયાસ કરવો છે કે લોકોના મગજમાં જે સિવિલ હોસ્પિટલની છાપ છે, સરકારી હોસ્પિટલ, એ છાપ ભૂસવાનો પ્રયત્ન ઈમાનદારીપૂર્વક કરવાનો છે. લોકો અહીંયા આવે એટલે એને અહેસાસ થાય કે પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સુવિધા, એવી સ્વચ્છતા, એવી ટ્રીટમેન્ટ જે કંઈ થાય એ લોકોને એવો અહેસાસ થવો જોઈએ કે સરકારી હોસ્પિટલ નહીં પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છે એવી અનુભૂતિ દર્દીઓ કરે અને સગા સમજણ વાલીઓ કરે એવા પ્રયત્નો કરવા છે. અને એના માટે આજે આ પહેલી મુલાકાત મેં લીધી છે. વારંવાર આ પ્રયત્ન કરતો રહીશ અને મને સેવાભાવી સંસ્થાઓ, સિવિલના ડૉક્ટરો છે એની ટીમની ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે કંઈ સરકારનું આયોજન છે, જે કંઈ સરકારની યોજનાઓ છે અને સરકારનું અમારું જે કોઈ સ્વપ્ન છે, લોકોને સારી ટ્રીટમેન્ટ મળે, જલ્દી મળે અને સસ્તી મળે, આજે અમારું સપનું છે. જે સરકારનું જે કંઈ આયોજન છે એનો લાભ નાનામાં નાના દર્દી સુધી પહોંચે એવા સૌ સાથે મળીને અમારું જે સૂત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ,
સૌ સાથે મળીને આનો પ્રયત્ન કરીશું. શહેરના વેડોડા રાધાસ્વામી સોસાયટી ખાતે રહેતા અને ઓટો ફાઇનાન્સનું કામ કરતા યુવાન પર આજે બપોરે કોઈ અજાણ્યા યુવાનોએ હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે સ્વબચાવમાં યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વેડોડ રાધાસ્વામી સોસાયટી ખાતે રહેતા અરવિંદ પટેલ ઓટો ફાઇનાન્સનું કામ કરે છે. વાહનોની લોન કરાવવા સાથે ખાનગી ફાઇનાન્સ કરતા અરવિંદ પટેલ આજે બપોરે પોતાના ઘરે કાર લઈને પહોંચ્યા ત્યારે અજાણ્યા 10-12 વ્યક્તિએ ઘાતક હથિયારો સાથે અરવિંદ પટેલની કાર પર હુમલો કર્યો હતો અને તેમની કારનો કાચ પણ ફોડી નાખ્યો હતો. પોતાના પટોળાનો હુમલો થયાનું જણાતા અરવિંદ પટેલ પોતાની કારમાંથી બહાર આવ્યા હતા અને તેણે પોતાની પાસેની બંદૂકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એકાએક ફાયરિંગ થતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા તેમજ આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. આ હુમલા પાછળનું કારણ શું છે અને અરવિંદ પટેલ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં જે હથિયાર વાપરવામાં આવ્યું છે તે પરમિટવાળું છે કે કેમ તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પુણા ગામ વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલમાં સ્ટુડન્ટને શિક્ષકે લાકડીથી માર મારતા હોબાળો મચી ગયો હતો. વાલીઓએ શિક્ષક વિરુદ્ધ કડક પગલાં ભરવા અને ફરીથી આ રીતે સ્ટુડન્ટને માર ન મારવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી. બાદમાં પોલીસ બોલાવાઈ હતી અને શિક્ષકે માફી માંગતા મામલો શાંત થયો હતો. પુણા ગામ વિસ્તારમાં આવેલી સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આ બનાવ બનાવવામાં આવ્યો હતો. સ્ટુડન્ટને શિક્ષક દ્વારા પગ અને હાથના ભાગે લાકડીનો માર મારવામાં આવ્યો હતો જેથી સ્ટુડન્ટના શરીર પર ચાંઢા પડી જતા વાલીઓ સ્કૂલ પર એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ વાલીઓએ માર મારનાર શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને બીજી વાર સ્કૂલમાં આ રીતનું કૃત્ય ન થાય તે માટેની બાંહેધરી આપવાની વાત કરી હતી. શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા વાલી સામે આવી ભૂલ ફરી ન થાય તેવી માફી માંગવામાં આવી હતી. બાદમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે વાલીઓના ઉશ્કેરાઈને જતા પોલીસને બોલાવી પડી હતી જ્યારે શિક્ષકે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા અને તેઓનું ધ્યાન અભ્યાસમાં રાખવા માટે કડક પગલું ભરવું પડ્યું હતું. અમેશભાઈ બચ્ચે કો ક્યું મારા થા? પડતા નહીં થા, એટલે હોમવર્ક ઇસે દેતા થા, કમ્પ્લીટ નહીં હોતા થા, એટલે ઉસકો ડરાને કે લે મેને દો તીન ડંડે માર દિયા થા. ઉસકો ડરાને કે લે મેને દો તીન ડંડે માર દિયા થા. ઉસકો ડરાને કે લે મેને દો તીન ડંડે માર દિયા થા. લેકિન એસે અભી મેં 10th ક્લાસ કા ક્લાસ ટીચર હું. ઉત્તરાયણ પર્વ ને લઈ સુરત પોલીસ સતર્ક થઈ ગઈ છે. શહેરના લોકો દોરીથી બચે તેમજ લોકો ખુશીથી પર્વને ઉજવે તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતો અને કડક બંદોબસ્ત ગોઠવાયો છે, જેને લઈ આજે સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે પર્વને લઈ શહેરના તમામ સ્થળો પર પોલીસ સ્ટેન્ડબાય પર રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાશે. ઉપરાંત વિવિધ 3 જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાયણના દિવસે તમામ ઓવરબ્રિજનો ઉપયોગ ન કરવા વિનંતી કરાઈ છે. તેમજ જાહેર રસ્તા અને સ્થળો પર પતંગ ન ચગાવવા અપીલ કરાઈ છે અને પતંગ ચગાવવા બાબતે અને લૂંટવા બાબતે થતા ઝઘડા મામલે પોલીસ કાર્યવાહી કરશે. પતંગના દોરાથી ગળું કાપવાનો વધુ એક બનાવ શહેરના શહેર પોલીસ વતી હું સુરતના સર્વે નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર આપણે ખૂબ હર્ષોલ્લાસ અને સુરક્ષિત રીતે ઉજવીએ તે માટે આપણે બધાએ કામ કરવાનું છે. પોલીસે મજબૂત બંદોબસ્તનું આયોજન કરેલ છે. ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સુરત શહેરનું લગભગ સમસ્ત પોલીસ બેડો સ્ટેન્ડ 2 એટલે કે ખડે પગે હાજર રહેશે. તમામ અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહેશે. સેન્સિટિવ વિસ્તારોમાં ફિક્સ પોઈન્ટ, મોબાઈલ પેટ્રોલિંગ અને વિશેષ ટુકડીઓની પેટ્રોલિંગ રાખવામાં આવશે. આપણે દર વર્ષે એવા બનાવ બની જાય છે કે ગલામાં દોરાના ઈજાના કારણે ગંભીર
ઈજાઓ થાય છે, અમુક વખતે મોત પણ થઈ જાય છે. આ વખતે આપણે આવા બનાવ એકદમ અટકાવીને ઓછામાં ઓછા થાય તે માટેનું આયોજન કર્યું છે અમે. અત્યારે અમારા 3 જાહેરનામા ઉત્તરાયણને લગતા અમલમાં છે. 1 જાહેરનામામાં નાયલોન અથવા સિન્થેટિક દોરીનો ઉપયોગ, વેચાણ અને ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. બીજા જાહેરનામામાં સવારે 5 થી 7 અને સાંજે પણ એ જ સમયે પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એ એટલા માટે મૂક્યો છે કે એ સવાર અને સાંજનું સમય પક્ષીઓને નું જે છે આકાશમાં વધારે વિચરણ કરવાનો સમય હોય છે. સવારે પક્ષીઓ નીકળે છે અને સાંજે પરત આવે છે ઝાડો ઉપર. એ સમયે પતંગ નહીં ચગાવવામાં આવે તો એમને ઈજા ઓછી થાય. તે સિવાય એક જાહેરનામો એ બાબતે બહાર પાડ્યો છે કે જે 2-વ્હીલર્સ રાઇડર્સ છે એ ઉત્તરાયણના દિવસે ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરે, કારણ કે દોરા જે આવતે ઓવરબ્રિજ ઉપર વધારે આવતા હોય છે અને ઓવરબ્રિજના બદલે અગર એ નીચેના રોડનો ઇસ્તેમાલ કરે તો એ ઘણી બધી ઈજાઓથી બચી શકે છે. અમારી સર્વે નાગરિકોને વિનંતી છે કે આ તહેવારમાં કોઈ એવું કૃત્ય નહીં કરે કે જેનાથી બીજાને નુકસાન થાય. ખાસ કરીને જાહેર સ્થળો ઉપર પતંગ, જાહેર રસ્તા ઉપર પતંગ નહીં ચગાવે. બીજું, તમામ વાલીઓને વિનંતી છે કે તેઓ પોતાના બાળકોનું ખાસ ખ્યાલ રાખે. ખાસ કરીને જ્યારે અગાસી ઉપર પતંગ ચગાવતા હોય ત્યારે ઉપરથી પડી જવાના બનાવ બનતા હોય છે, બાળકોના પડી જવાના બનાવ બનતા હોય છે, તો એને અટકાવવા માટે શક્ય હોય તેટલા પ્રયત્નો કરે. તે સિવાય પતંગ ચગાવવા બાબતે ઝઘડા થાય છે, લૂંટવા બાબતે ઝઘડા થાય છે, એને રોકવા માટે અમારો બંદોબસ્ત રહેશે. તેમ છતાં નાગરિકોની વિનંતી છે કે શાંતિ જાળવે અને પોલીસને આ શાંતિ જાળવવામાં સાથ સહકાર આપે. ફરીથી ઉત્તરાયણ નિમિત્તે સર્વે નાગરિકોને સુરત પોલીસ વતી હું શુભેચ્છા પાઠવું છું. પતંગના દોરાથી ગળું કાપવાનો વધુ એક બનાવ શહેરના પૂણા વિસ્તારમાં બન્યો હતો. કારગિલ ચોક રોડ પર મોપેડ લઈને જતી મહિલાના ગળામાં દોરો ફસાઈ જતા તેની લોહીલુહાણ થઈ ઢળી પડી હતી. જો કે રાહદારીઓ દ્વારા સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી દેવાતા તેણીનો જીવ બચી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવના હિરેન્દ્રસિંહ પરમાર સાંજે 6 વાગ્યાની આસપાસ પૂણામાં યોગી ચોકથી કારગિલ ચોકવાળા રસ્તે મોપેડ પર પસાર થતા હતા. આ દરમિયાન અચાનક તેણીના ગળે પતંગનો દોરો લપેટાયો હતો. ભાવના બહેન કંઈ સમજે એ અગાઉ દોરીથી તેણીનું ગળું કપાઈ ગયું હતું. ગળું કપાવાથી થયેલી પીડા સાથે ચીસ પાડી અને તેણી મોપેડ સાથે રોડ પર પટકાયા હતા. આ ઘટના બની ત્યારે એડવોકેટ નરેન્દ્ર સોરઠિયા ત્યાંથી પસાર થતા હતા. તેઓ રોકાયા અને જોયું તો મહિલાના ગળામાંથી લોહીની ધાર વહી રહી હતી. મામલો ગંભીર લાગતા સમય બગાડ્યા વિના સોરઠિયા તેણીએ નજીકમાં આવેલ ક્લિનિકમાં લઈ ગયા હતા. ત્યારબાદ હીરાબાગ વિસ્તારની અક્ષર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેઓએ તુરંત ઓપરેશન કરી ભાવના બહેનનો જીવ બચાવી લીધો હતો. શહેરમાં પતંગની દોરીથી ગળું કપાઈ જવાના 3 મૃત્યુના બનાવો બની ચૂક્યા છે. સાધારણથી ગંભીર ઇજાના બનાવો રોજ બની રહ્યા છે. ત્યારે 2-વ્હીલર્સ ચલાવતી વેલા સ્પીડ ઓછી રાખવા સાથે ગળા અને ચહેરા ઉપર કપડું બાંધવું હિતાવહ બની ચૂક્યું છે. હર્ષાબેન પરમાર, શું બનાવ બનેલો હતો? મોટાવાળા છ ગયા હતા ત્યાંથી, એટલે મોટાવાળા છ તરફ એમ કે લોકો પાવડર ની દુકાને ગયા, ત્યાંથી રિટર્ન આવતા હતા, ત્યાં ગળામાં દોરો લઈ ગયો મિત્રો. એનાથી ગળું એનું ગળામાં સેજી અહીંયા આગળ એને લાગી ગયું, અંદરના ભાગે લઈ ગયું છે એમ કે છે. અત્યારે ડોક્ટર ના કહેવા પ્રમાણે એમ કે સારું છે એમ કે અત્યારે એમ કે બેભાન કરીને એમ કે એને ટાંકા લેવા પડશે, અંદર ને બહાર બંને ટાંકા લેવું પડશે એમ. વરાછા અને કાપોદ્રામાંથી 8 સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી ફરતા 2 રત્નકલાકારોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા ભરતનગર હનુમાનજીના મંદિર પાસેથી 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે મનીષ સોલંકી અને ભગુભાઈ ભમર નામના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેઓની પૂછપરછ કરતા મોટરસાયકલોના સ્ટીયરિંગ લોક લાગ્યા ન હોય તેવી બાઇકોને ડાયરેક્ટ કરીને ચોરી કરતા હતા અને વરાછા કુબેનગરના પોપડામાં મૂકી દેતા હતા. પોલીસે તેઓની પાસેથી 8 બાઇક કબજે કરી છે. હાલ પોલીસે આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિવિધ બોલાતા હતા, એમના ટીમના માણસોને માહિતી મળેલી હતી, જે આધારે બે ઈસમોને એક મોટરસાઇકલ સાથે વરાછા વિસ્તારમાંથી પકડી પડતા. તે બે ઈસમો મનીષ ઉર્ફે મુન્નો ભૂગો જગદીશભાઈ સોલંકી તથા બબુભાઈ ગમાભાઈ ભમર નાઓ પાસેથી એક મોટરસાઇકલ મળી આવેલું હતું. જેઓની વધુ પૂછપરછ કરતાં કુબેરનગર પોપડામાં બીજા 7-8 વાહનો ચોરી કરી અને તેઓ રાખેલા હતા. તે પણ વાહનો સીઆરપીસી 102 મુજબ તેમની પાસેથી કબજે લેવામાં આવેલા હતા. આ બંને ઈસમોએ ભેગા મળી વાહન ઉપર જે વાહનો સ્ટેરિંગ લોક ના હોય તે વાહનો આ ચોરતા હતા અને ચોરી કરીને આ કુબેરનગરના પોપડામાં એ જગ્યાએ મૂકી રાખતા હતા. અમરોલી વિસ્તારમાં સ્વસ્તિક રો હાઉસની સામે શિવ મંદિરના લાભાર્થી શિવકથાનું આયોજન કરાયું હતું. જાણીતા વક્તા ગિરિબાપુના સાનિધ્યમાં લોકો દ્વારા શિવ મહિમાનો રસપાન કરાઈ રહ્યો છે. આજે કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ શિવમય વાતાવરણમાં કથા સાંભળી હતી, જ્યારે શિવકથામાં ભગવાન શિવના અદ્ભુત મહિમાને લોકો સમક્ષ રજૂ કરતા ગિરિબાપુની સુરતની રિયલ ચેનલ દ્વારા ખાસ મુલાકાત લીધી હતી અને ગિરિબાપુએ શિવ મહિમાને રિયલ ચેનલની ટીમ સાથે વર્ણવી હતી. મિત્રો, જીવને શિવ સાથે જોડનારી કથા એટલે શિવ મહાપુરાણ, અને શિવ મહાપુરાણને જનભાષામાં જનભોગ્ય બનાવનાર વ્યક્તિત્વ એટલે પૂજ્ય શ્રી ગિરિબાપુ. તો પૂજ્ય શ્રી ગિરિબાપુ સાથે આપણે વાર્તાલાપ કરીશું. બાપુ, કથા એ જીવને શિવ સાથે જોડે છે, તો કઈ રીતે જીવનું શિવ સાથે જોડાણ સરળ છે? કે આપ એવું મને કહ્યું કે જીવ ભગવાન શિવની સાથે કેવી રીતે જોડાઈ શકે, તો પહેલાં તો એ સમજવું જોઈએ કે શિવ એટલે શું. એમ કે આપ સૌ જાણો છો તે રીતે ભગવાન શિવ અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય. જીવ જ્યારે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવા લાગે છે ત્યારે જીવને જોડાવું નથી પડતું, આપોઆપે શિવજી સાથે જોડાઈ જતો હોય છે. તો શિવ સાથે જોડાવાનો સરળમાં સરળ ઉપાય હોય તો એક જ ઉપાય છે, દરેકના માટેની કલ્યાણની ભાવના, કલ્યાણના દરેક કાર્યો, જીવજંતુની સેવા, પશુની સેવા, પક્ષીની સેવા, વૃક્ષની સેવા, પર્યાવરણનું જતન અને સમગ્ર જડચેતન સૌના કલ્યાણની ભાવના, ઇતિ શિવ સાથે જોડાણ. તો આપનો પ્રશ્ન મને બહુ જ ગમ્યો, ધન્યવાદ. અમનો શિવાય. બાપુ, વર્તમાન યુગની અંદર બધા જ લોકો દોડધામવાળું જીવન જીવતા હોય છે, ત્યારે એવા સમયે પ્રભુનું સાનિધ્ય ઘણા માટે અઘરું બની જતું હોય છે, તો નિત્ય પૂજા એક વ્યક્તિની કેવી હોઈ શકે અને કઈ રીતે સરળ થઈ શકે? આમ તો અત્યારે દિન પ્રતિદિન લોકોની દોડધામ વધતી જાય છે. જે માણસોને પ્રગતિ કરવી છે ખૂબ કામ કરે છે, પુરુષાર્થ કરે છે, પરંતુ આપણી સનાતનની પરંપરા પ્રમાણે સવારમાં માણસ થોડીવાર પણ જો પ્રભુની સામે બેસે, દીપ પ્રગટ કરી, તો માનસિક શાંતિ મળે છે. પ્રભુ પ્રાર્થના, પ્રભુની સ્તુતિ, પરમાત્માની પૂજા એક મોટું મનોવિજ્ઞાન છે. ભગવાન સાંભળે છે નથી સાંભળતો એ બધું વાત છોડીએ, પણ ખરેખર એક મોટું વિજ્ઞાન છે કે જ્યારે આપણે પ્રભુની સામે શ્રદ્ધા રાખીને બેસીએ ત્યારે કોઈ ને કોઈ અલૌકિક શક્તિ જરૂર આપણને મળે છે. અને પરમાત્માને સાથે લઈ, અને કોઈ તો પરમાત્મા છે ને, ભલે રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત ન કરીએ, પણ એટલું મોટું વિશાળ બ્રહ્માંડ છે, તો વિશાળ બ્રહ્માંડનો રચયિતા કોઈ તો ઈશ્વર છે જ, જેનું નામ ન હોય, રૂપ ન હોય, રંગ ન હોય. તે તત્વને જાણવા માટે આપણે મતિ બુદ્ધિ કામ જ ન કરે, પણ કોઈ આપણો માલિક છે, કોઈ આપણો સર્જનકર્તા છે એમને યાદ રાખી, અને કોઈ પણ માણસ, કોઈ પણ પુરુષાર્થ, કોઈ પણ પ્રવૃત્તિ કરે છે એ તો હું તો એમ માનું છું કે નીતિપૂર્વકની, ઈમાનદારીપૂર્વક કરેલી કોઈ પણ પુરુષાર્થ એ ભગવાનની પૂજા છે, અને નિષ્ઠાપૂર્વક કરેલું કોઈ પણ કામ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ હોય છે. મહાશિવરાત્રિનો અલૌકિક મહિમા છે. ભગવાન શિવજીના પર્વનું નામ છે રાત્રિ, શિવરાત્રિની મહાશિવરાત્રિ. પ્રકાશ આપતો દેવ છે, અજવાળું આપતો દેવ છે, શિવ જ્યોતિ સ્વરૂપ છે. મહાશિવરાત્રિમાં થઈ શકે તો માણસે ઉપવાસ કરવો જોઈએ, ન થઈ શકે તો શ્રેષ્ઠ ઉપવાસ તો તેને જ માનવામાં આવે છે. શંકરને જે અતિ પ્રિય છે, જેમનું નામ છે મૌન, મૌન એ શ્રેષ્ઠ ઉપવાસ છે, એ વાણીનું મૌન એ ઉપવાસ છે. તો મહાશિવરાત્રિને પ્રાતકાલનું શિવનું દર્શન, મધ્યાહનનું દર્શન અને સંધ્યાનું દર્શન શ્રેષ્ઠ છે. રાત્રિના 4-4 પ્રહરોની પૂજાનો પણ બહુ જ મહિમા છે, પણ આ બધું જ ન થઈ શકે તો મહાશિવરાત્રિના દિવસે એવું કંઈ કામ કરીએ કે આપણું મન, આપણું ચિત્ત પ્રસન્ન થાય.
કોઈ નાના માણસ હોય તેને મદદ કરીએ આપણે, અથવા કોઈ વૃક્ષો વાવીએ, અથવા કોઈને કોઈ એવું કામ કરીએ કે જે કામ કરવા, જે કાર્ય કરવાથી આપણને હૃદયનો ખૂબ આનંદ મળે. અને કાંઈ પણ વિશ્વ કલ્યાણનું કાર્ય એ શિવની પૂજા છે અને એ મહાશિવરાત્રિનું વ્રત છે. તો મહાશિવરાત્રિને દિને દરેક માણસોએ શિવાલય જવું જોઈએ, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી જોઈએ, અધિકમાં અધિક પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. મહાદેવ મહાદેવ શિવ આપને જે યોગ્ય લાગે તે, પણ મહાશિવરાત્રિનો મહિમા અદ્ભુત મહિમા છે. મહાશિવરાત્રિ માનવનું પર્વ છે તેટલું જ નહીં, મહાશિવરાત્રિ દેવોનું પર્વ છે, કારણ કે ભગવાન શિવજી એ દેવોનો દેવ મહાદેવ છે. તો મહાશિવરાત્રિની ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું. આપને ઉત્તરોત્તર શિવ ભક્તિ ખૂબ વધે એવી શંકર ભગવાનને પ્રાર્થના, અને સાધુ તરીકે મહાદેવને પ્રાર્થના કરું છું કે આપ દર્શકો અને શિવ ભક્તો સૌ ઉપર શિવની કૃપા ઉતરતી રહે એ મહાદેવને બહુ દિલની બહુ હૃદયથી પ્રાર્થના કરું છું. અને બાપુ છેલ્લો પ્રશ્ન, વ્યક્તિ વ્યક્તિનું અંતર વર્તમાને ઘણું બધું વધી રહ્યું છે, તો એકબીજા સાથે સૌ વધુ નજીક આવી શકે અને સારા સંબંધો બની શકે એના માટે આપ શું કહેશો? શ્રેષ્ઠ પ્રશ્ન, સારો પ્રશ્ન છે. આજે આપણે જોઈએ છીએ તો કુટુંબ પરિવારની અંદર બહુ તિરાડો પડવા લાગી, બહુ લોકો બધા જુદા પડવા લાગ્યા છે. એના માટે એક જ રસ્તો છે કે માણસ પરિવારમાં મધુર બોલે, મીઠું બોલે, સારું બોલે, એકબીજાને પ્રિય લાગે તેવું બોલે, એકબીજાના સુખની ભાવના કરે, તો જરૂર પરિવારમાં સમાજમાં ઘણું સંગઠન રહે. આમ તો શિવ મહાપણના માધ્યમ દ્વારા કહું તો શિવ મહાપણમાં ભગવાન શંકરે એમ કહ્યું કે જે મને મૌન રહે છે બહુ જ પ્રિય છે, મધુર બોલે અતિ પ્રિય છે, અને વધારે વધારે પ્રિય એ માણસ છે કે મધુર પણ બોલે અને સાથે સત્ય પણ બોલે, એ શિવજીને અતિ પ્રિય છે. તો માણસ માણસ વચ્ચે જોડાવા માટે એકબીજાને ખૂબ મદદ કરે, એકબીજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે, અને એકબીજાને આપણે એકબીજા કેમ મદદરૂપ થઈએ, માણસ તરીકે જીવવું જોઈએ, માણસ માટે જીવવું જોઈએ અને માણસની સાથે જીવવું જોઈએ. તો ડાયા માણસો આ વાતને સમજતા હોય છે. તો બસ માણસ માણસ વચ્ચેનું અંતર દૂર કરવા માટે તો એકબીજાનો મધુર વ્યવહાર, એકબીજાનો સહયોગ, એકબીજાનો સથિયારો સાથ એ જ મહત્વની વસ્તુ હોય છે. ઉત્તરાયણ પર્વમાં ઘાયલ અને ગંભીર ઈજા થતા પક્ષીઓને મદદરૂપ થવા સત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન સેવાનો પ્રારંભ આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી અને મહાનુભાવોના વરદ હસ્તે શરૂ કરવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમાં તબીબી સેવાઓના અભાવે પતંગની દોરીથી ગંભીર ઈજા થવાના કિસ્સાઓમાં ઈજા મૃત્યુ થવા સુધીના કિસ્સાઓ બનતા હોય છે. આવા કિસ્સાઓમાં બને તેટલું મદદરૂપ થવા તેમજ દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ પણ પક્ષી ઈજાગ્રસ્ત દેખાય તો હેલ્પલાઇન નંબર 9855-0047-66, 9855-25-637, 9855-6992 પર કોલ કરી મદદરૂપ થઈ શકાશે. આ કાર્યક્રમમાં પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને નર્સિંગ એસોસિએશનની નર્સો જોડાય છે. નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 10મા વર્ષે પશુ પક્ષીઓ અને માનવો માટે જે દોરીથી ઘવાયેલા હોય તેને ઈજા પામેલા હોય તેવા લોકોને સારવાર આપવાનું આ એક કેન્દ્ર 3 દિવસ માટે રાખવામાં આવે છે. ખાસ કરીને વધુ પશુ પક્ષીઓ આવતા હોય છે, માનવથી ઈજાવાળા 108 વાળા, અને અમારી પાસે જે કોલ આવે અમે 108ને ડાયવર્ટ કરીએ છીએ. પરંતુ સમાજમાં દોરીથી કપાયેલા લોકો ઘણા બધા આવે છે, ઘણીવાર મૃત્યુ સુધી પહોંચે છે. ચાલુ વર્ષે 3-4 મૃત્યુ પણ થયા. અમારી હેલ્પલાઇનના નંબરો છે 9855-0047-66, અમારી હેલ્પલાઇનના નંબરો છે 9855-0047-66, 9855-25-637, 9855-6992. ખાસ વિનંતી છે કે બિનજરૂરી કોલ ના કરે અને જરૂરિયાત હોય તો 100% કરે. પશુ પક્ષીઓ પોતાના આજુબાજુ હોય તો તેને પણ બચાવવાનો સમાજ પણ પ્રયત્ન કરે. અડાજણ વિસ્તારમાં ઉત્તરાયણને લઈ પક્ષી બચાવો અભિયાનને લઈ કરુણા સંસ્થા અને શાળા દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આગામી રવિવારના રોજ ઉત્તરાયણમાં પશુ પક્ષી ઓઘાલ થતા બચે અને લોકોમાં પતંગની મોજમાં અન્ય જીવોને થતા નુકસાન અંગે જાગૃતિ આવે એ હેતુથી શહેરમાં જાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે. આ કરુણા સંસ્થા દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલી રિવલડેલ એકેડેમી શાળામાં પક્ષી બચાવો અભિયાન હેઠળ શો કરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને અને ઉપસ્થિત અન્ય લોકોને પક્ષીઓ અને તેઓની ઉત્તરાયણ દરમિયાન થતી હાલત અંગે વાકેફ કરાયા હતા.
તેમજ વિદ્યાર્થીઓએ પક્ષી બચાવો થીમ પર ચિત્રો દોર્યા હતા અને ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। તે બાદ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી અડાજણ વિસ્તારમાં ફરી હતી। આ રેલીમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત કરુણા સંસ્થાના સભ્યો બેનરો સાથે જોડાયા હતા અને લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। ધરણેન્દ્ર સંઘવી, કરુણા સંસ્થામાંથી। આ અત્યારે જનજાગૃતિ માટે ખાસ કરીને બાળકો, યુવાનો અને આ સ્કૂલના પ્રિન્સિપાલોના સપોર્ટથી એક આવી જાગૃતિ રેલી રાખી છે કે ચાઇનીઝ દોરી તેમજ બીજી જે કાચ માંજાવાળી, કાચના માંજાવાળી દોરીઓથી શું નુકસાન થાય છે, જેના શો કર્યા હતા સ્કૂલમાં, જે બાળકોએ પ્રતિજ્ઞાઓ લીધી છે તેમજ બાળકોએ જાતે આજે ડ્રોઈંગ કર્યા છે, અમુક પોસ્ટરો એવા, એના ઇનામ વિતરણ થશે અને જાગૃતિ લાવવાથી પતંગથી આપણા માણસો, પર્યાવરણ કે પક્ષીઓ ઈજા જ ન પામે એટલે આ જાગૃતિ અભિયાન આવી અલગ અલગ રેલીઓ બધે ચાલુ કરી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે અઠવાલેન્સ ચોપાટી સ્થિત શહેરના વિવિધ બાર સ્થળો પર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક દિવસોમાં વાહનો પર જતી વેળાએ અચાનક પતંગની દોરી ગળામાં ભરાઈ જવાથી ગળું કપાઈ જવાના બનાવો બન્યા છે। આ બનાવો અટકે અને લોકો સેફ રહી વાહનો ચલાવે એ હેતુથી શહેર પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેફટી મુહિમ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે અઠવાલેન્સ ચોપાટી સહિત વિવિધ બાર સ્થળો પર સુરત શહેર ટ્રાફિક પોલીસ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા અને રસ્તા પરથી આવતા જતા ટુ વ્હીલર ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું હતું। आज सूरत पुलिस एक उत्तरायण के पर्व पर जो होने वाले जो वारदात जो बनाव बनते हैं, जिससे कि जो डोरी से चालकों को, वाहन चालकों को जो इजा होती है उसको बचाने के लिए आज सूरत पुलिस एक अभियान कर रही है। अलग अलग जगहों पर जो जो वाहन चालक है उनको सेफ्टी बैंड्स गले के लिए प्रोवाइड कर रही है, जिससे अगर कोई रास्ते में कोई पतंग का डोरा अगर रहता है तो उससे कोई वाहन चालक को कोई इजा ना हो, कोई छोटे मोटे बनाव, कोई गंभीर बनाव ना बने, इसके लिए सूरत पुलिस आज ये अभियान चला रही है और ये अभियान तीनों दिन चलाएगी अब जब तक उत्तरायण खत्म नहीं हो जाता है। सूरत शहर में उत्तरायण महापर्व की उजवणी थई रही है, हर्षोल्लास की लागणी दुखमाना पड़े परिणाम एना माटे टू व्हीलरो ने सेफ्टी बेल्ट आपवामां आवे छे, जेना कारणे इजा अने मृत्यु सुधीना बनावो अटकाववानी आ महाअभियान छे, જેમાં આજે પ્રેસના મિત્રો પણ અમારી સાથે સહકારમાં જોડાયા છે। સુરતના ટ્રાફિક શાખા તરફથી 12 લોકેશન પર આ કામગીરી કાર્યરત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તારીખ 12/1/2018 શુક્રવારના રોજ સવારે મકાઈ પુલ સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીને સૂત્રાંજલિ અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 12 જાન્યુઆરીની પ્રભાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો સ્વામી વિવેકાનંદને આપેલા સૂત્રોને રજૂ કરતા બેનરો સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે આવ્યા બાદ મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્ય પુનેશભાઈ મોદી, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, શાસક પક્ષ નેતા ગિરિજાશંકર મિશ્રા, સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજાવાલા, સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા રૂપલબેન શાહ, વિવિધ સમિતિના ચેરમેનો, મ્યુનિસિપલ સદસ્યો સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી વંદના કરી હતી। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને શહેરીજનોએ તત્વ સત્વદર્શી તપોમૂર્તિ અને તજોમય વકૃત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદજીને પુષ્પો અર્પણ કરી વંદના કરી હતી। સ્વામી વિવેકાનંદની
જન્મ જયંતિને 155 વર્ષ પૂરા થાય. તેમનો જન્મ 1963માં થયો. સ્વામી વિવેકાનંદ એક યુવાનોને સંદેશો આપે છે કે યુવાનો, તમે હંમેશા યોગા અને કસરત ઉપર ધ્યાન આપી અને તમારું શરીર છે એ ખડતલ રાખો, તમારું મન છે એ મક્કમ અડક રાખો, સાથે સાથે તમારા વિચારોને ધ્યેયો હંમેશા ઊંચા હશે તો તમે ચોક્કસ સફળ થશો. યુવાનોને વ્યસન મુક્તિમાંથી બહાર નીકળી અને એને હંમેશા પોતાના જીવનની અને દેશના સમાજની ધ્યાન રાખવાનો પણ સંદેશ આપે છે. સાથે સાથે યુવાનોને એ પણ સંદેશ આપે છે કે તમારું ચિલ ચારિત્ર જો ખૂબ સારું હશે તો તમારી સૌથી મોટામાં મોટી સંપત્તિ છે એ જીવનની અંદર યુવાનોની જળવાઈ રહેશે. સ્વામી વિવેકાનંદનું એક ઉદાહરણ જોઈએ તો એને ગુરુ માટે ઘણી શોધ કરી. જ્યારે પરમહંસે જ્યારે એમને ગુરુ તરીકે સ્વીકાર્યા, ક્યારેક એમને એને સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે. એવી રીતે જીવનની અંદર દરેક લોકો વાંચવા એટલે કોઈનું માનવા કરતાં પોતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, તર્ક બુદ્ધિથી, તર્ક કસોટીથી પ્રેરણા લે એવું સ્વામી વિવેકાનંદનું જીવન હતું. એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. વેડોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય શૈક્ષણિક પ્રવૃત્તિઓથી હંમેશા ધમધમતી રહે છે. આજે 12મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદની 155મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જાન્યુઆરી માસમાં આવતો ઉત્તરાયણ પર્વને માનવતા શાળાના બાળભવનના ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમના 300 જેટલા વિદ્યાર્થીઓને પતંગનો પંજો તથા પસ્તીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણનો પર્વ એટલે કે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવા કે પકડવાનો કે લૂંટવાનો આનંદ અને આ આનંદને માણતા ઊંધિયું કે જલેબી તથા તલસાકડીનો સ્વાદ માણવાનો પર્વ, આ પર્વને માણતા બાલભવનના વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિનું મહત્વ શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા સમજાવવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી નવનીતભાઈએ બાળકોને પતંગ ચગાવતી વખતે શી કાળજી રાખવી જોઈએ તેની માહિતી આપી હતી. આ પતંગ વિતરણમાં શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ, શાળાના શુભેચ્છક વન્નાબેન ગોયાણી, શાળાના આચાર્ય કેતકીબેન તથા શાળાના સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે તમામ વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. વિદ્યાલય વેડરોડ ખાતે આજે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના બાલભવનના લગભગ 350 પણ વધારે વિદ્યાર્થીઓને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું છે. નાનકડા ભૂલકાઓ ખાસ કરીને આ ઉત્તરાયણના તહેવારની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતે પતંગ ચગાવવાની કોશિશ કરતા હોય છે. મોટા બાળકો જે હશે એ તો જીદ કરીને પણ પોતાના મમ્મી પપ્પા પાસે પતંગ ફિરકી લેવડાવતા હોય છે, પરંતુ આ નાનકડા ભૂલકાઓ ઘણીવાર વિસરાઈ જતા હોય. આવું ન થાય એના માટે વર્ષોથી આ પરંપરા નાના બાળકોને પતંગ ફિરકીનું વિતરણ કરવાની અમે અહીંથી કરી રહ્યા છીએ. સાથે સાથે જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી પતંગ ચગાવતી વખતે આપ સૌ ધાબા ઉપર કે પતરા ઉપર ગમે તેમ દોડાદોડી નહીં કરશો, પતંગ ચગાવતી વખતે કાળજી રાખશો, પતંગ લૂંટવા માટે ખાસ કરીને ગમે તેમ દોડશો નહીં, આપનો જીવ જોખમમાં મૂકશો નહીં. ઉત્સાહથી તહેવાર મનાવવો એ આપણી ભારતીય પરંપરા છે, પરંતુ ઉત્સાહને સાથે સાથે આપણે હોશ પણ રાખીએ અને આ તહેવારની ગરિમા જાળવીએ, આપણા પરિવારને પણ આપણે યાદ કરીએ અને આ રીતે આ ખૂબ સારી રીતે આ ઉત્તરાયણની આપ ઉજવણી કરો અને આપ સૌને ઉત્તરાયણ માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. જૂન 2017માં રૂપિયા 2,75,00,000ના રફ હીરાની ખરીદી કરી સ્ટોપ પેમેન્ટ એકાઉન્ટના ચેક આપી હીરા વેપારીએ ઠગાઈ કરી હતી. કતારગામ સૂત્રોના જણાવ્યા મુજબ ડુમસ વીઆર રોડ મોલ વાસ્તુમ લક્ઝરિયા હેપી હોમમાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ સુતરિયાએ આરોપી ઘનશ્યામ ગોરધનભાઈ ઈસામલિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. કતારગામ બડા ગણેશ મંદિર પાસે આરજેડી બિઝનેસ હબમાં હીરા કંપનીના ડાયરેક્ટર રાજેશભાઈની કંપનીમાંથી આરોપીએ ગત તારીખ 15મી જૂનથી 23 જૂન દરમિયાન રૂપિયા 2,75,00,000ના રફ હીરા ખરીદ્યા હતા, જે પેટે આરોપીએ સ્ટોપ પેમેન્ટ એકાઉન્ટનો ચેક આપી છેતરપિંડી કરી હતી. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી સબ ઇન્સ્પેક્ટર એબી મહેરાએ તપાસ હાથ ધરી છે. ગોડાદરા દેવેદ રોડ પર આવેલી મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડમાં આગામી 13 જાન્યુઆરી શનિવારની બપોરે શ્રીકૃષ્ણ યદુવંશી ગોપાલક સમાજના આગેવાનો અને યુવાનો સંગઠિત થઈને આગામી સમયમાં યુવાનોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે પીઠબળ પૂરું પાડવાના પ્રયાસો કરાશે.
ગુરુવારે આહીર સમાજના પ્રમુખ અને માજી ડીવાયએસપી આરએચ હડિયા, રબારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રાયકા તથા ગઢવી સમાજના અગ્રણી રમેશભાઈ ઠાકરિયા અને ભરવાડ સમાજના યુવા અગ્રણી પ્રદીપભાઈ ભરવાડે સમાજના મહાનુભાવોની હાજરીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. છેલ્લા 10 વર્ષમાં ચારે પ્રગતિ ઉત્તરોત્તર વધી રહી છે. તમામ ક્ષેત્રે સમાજ હરણફાળ ભરી રહ્યો છે અને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી સમાજ ઉપરાંત દેશહિતમાં પણ અગ્રેસર રહી છે. હાલની યુવા પેઢી તથા વડીલોની જહેમત યોગદાનનું અને યદુવંશીના પરાક્રમથી લોહીના બળે કોઈ પણ કાર્યમાં ક્ષતિ નહીં રહે તે રીતે ખભે ખભો મિલાવી શ્રીકૃષ્ણ યદુવંશી ગોપાલક સમાજને રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ ધપાવવા આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સુરત ખાતે અમારા શ્રી કૃષ્ણેશ દેવનું યદુકુળ કુટુંબ અહીંયા બેઠું છે અને એ બિરાદરી જ્યારે ભેગી થઈ છે ત્યારે એ વાત કરવા આપણે ભેગા થયા છીએ કે સુરત ખાતે 35 થી 40 વર્ષ પહેલાં એક હીરાના કામ માટે શરૂ થયો અને એ હીરામાંથી ખુદ અમારી આહીર, રબારી, દેસાઈ, ભરવાડ અને ગઢવી સમાજના હીરા ખુદ અહીંયા બની ગયા છે. એવા વખતે આપણી લોકશાહીની પ્રણાલી કોઈ એક સિસ્ટમથી ચાલે છે અને લોકશાહીની પ્રણાલીમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા આ સિસ્ટમના જે સબ્જેક્ટ ઉપર અમે ગત વિધાનસભા ચૂંટણી ગઈ અને એમાં અમારા સમાજના પક્ષી કોઈ મેં વાત નથી કરતા, અમને ભાજપ કે કોંગ્રેસ કરતા, અમારી જે યદુવંશ બિરાદરી છે એ બિરાદરીના જે જે ધારાસભ્યશ્રીઓ જીત્યા છે, ચૂંટણી લડ્યા છે, જેમણે એક લોકશાહીની પ્રણાલીમાં પૂરી તાકાતને કામે લગાડીને એક ગુને અને અમારા સમાજમાં એક કૃષ્ણ ભગવાનની કૃપાથી ખૂબ કોટાસૂદ છે. આ સુરત બોણી સમાજમાં અહીંયા જે સમાજ વસી રહ્યો છે અને જે મોટી સંખ્યામાં ભેગો થયો ત્યારે એવું વિચાર્યું કે આવી રાજકીય હસ્તીઓ જે છે એને આપણે આપણા સમાજની દૃષ્ટિએ આપણે બધાએ ભેગા થઈને એક મંચ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર આપણે એને આવકારવા જોઈએ, સત્કારવા જોઈએ અને અમે અહીંયા છીએ એની એ તમને નોંધ લઈ અને અમને સર્વાંગી વિકાસમાં, સામાજિક વિકાસમાં, શૈક્ષણિક વિકાસમાં અથવા રાજકીય પ્રતિબદ્ધતા થવા માટે શું આ સમાજને, યુવાનોને, નવી પેઢીને જરૂર છે એનો એક રાહબર પ્રસંગ થાય અને એક મંચ ઉપર અમે બધા યદુવંશીઓ એકજૂટ થઈને બધાને નવાજીએ અને બધાને આખો સમાજ અમે ભેગો થઈએ તો જે કંઈ આ ભાવિ અમારી આ બિરાદરીની જે કરવાની કામગીરીમાં અમે કોઈ કચાશ ન કરીએ, અમને નેતૃત્વ મળે અને આખા ગુજરાતની મહાન વિશિષ્ટ વ્યક્તિઓ સમાજમાં જે યોગદાન આપી અને બિરાદરી અને લોકસેવાનું કામ કરે છે એ બધાને સન્માનવા, સત્કારવા અને એનાથી કોઈ પ્રેરણા લઈ અમારી સુરત ખાતે ઘણી બધી સંખ્યામાં જે અમારો માહોલ છે એ માહોલની બધી રીતે વિકાસ કરવામાં એકજૂટ થઈને અમે એનું નેતૃત્વ લઈ અને કોઈ દિશા ન ભૂલી જઈએ, કોઈ કામ બાકી ન જાય, કોઈ કમી બાકી ન રહી જાય એના માટે અમે ભેગા થયા છીએ. 13 તારીખે 4:30 વાગે આ સમારંભ પૂરો થઈ અને આ મહેમાનોને અમારે એવી રીતે નવાજવાના છે કે ભવિષ્યની માલિપા અમારા સમાજનો, દુવંશીઓનો સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય અને કોઈ જગ્યા પર કોઈ કમી ના રહે એના માટે એક થઈ અને ભેગા થવાના મકસદથી અમે આ સમારંભ યોજ્યો છે. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. ઉત્તરાયણના દિવસે 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને ગુજરાતમાં રજૂ કરવા પર પ્રતિબંધ યથાવત. ઇસરોએ એક સાથે 31 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો. અને સુપ્રીમ કોર્ટના 4 જજે પત્રકાર પરિષદ બોલાવી ચીફ જસ્ટિસ પર કર્યા આક્ષેપ. સમાચારો વિગતે. ઉત્તરાયણના આડે હવે માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે આકાશમાં વાદળો છવાતા પતંગ રસિયાઓ ચિંતિત બન્યા છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉત્તરાયણ પર પવન સારો રહેશે જેથી પતંગ રસિકોને પતંગ ચગાવવામાં સાનુકૂળતા રહેશે. 14 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ ઠંડીનું પ્રમાણ પણ સાધારણ રહેશે. અમદાવાદમાં પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની રહેશે. જો કે સવારના સમયે ઉત્તર તરફથી પવન ફૂંકાય તેવું મનાઈ રહ્યું છે તેમજ બપોરે 12 વાગ્યા સુધી પવનની ગતિ 14 થી 15 કિલોમીટરની રહેશે. જ્યારે બપોરથી સાંજના સમયે પવનની ઝડપમાં વધઘટ થઈ શકે છે. મહત્વનું એ છે કે ગત વર્ષે ઉત્તરાયણ પર પવન ઓછું હોવાથી પતંગ રસિકોએ નિશાન નિરાશ થવું પડ્યું હતું. જો કે આ વખતે તેમને આવી કોઈ નિરાશાનો સામનો નહીં કરવો પડે અને પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણી શકશે. સંજય લીલા ભણસાલી નિર્દેશિત પદ્માવતને લઈ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ તેમણે આ પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે. દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ પદ્માવતીના નામ બદલીને પદ્માવત કરી 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવાની જાહેરાત થઈ ગઈ છે. હાલ સંજય લીલા ભણસાલીની આ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો છે અને 25 જાન્યુઆરી પણ થિયેટરમાં તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે. સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોશી પાસે આ ફિલ્મમાં 26 કટની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેમણે 5 સુધારા સાથે આ ફિલ્મને પાસ કરી દીધી છે. અંતરિક્ષ દુનિયામાં ભારતે ઇતિહાસ રચ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તમામ કીર્તિમાન પોતાના નામે કરી ચૂકેલ ઇસરોએ આજે વધુ એક રેકોર્ડ પ્રસ્થાપિત કરી સોમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ઇસરોએ આજે એક સાથે 31 સેટેલાઇટ લોન્ચ કર્યો અને ઇસરો તરફથી PSLV-C40 રોકેટ થકી લોન્ચ કરવામાં આવેલા 31 સેટેલાઇટમાં 28 વિદેશી અને 3 સ્વદેશી ઉપગ્રહ સામેલ છે. PSLV શૃંખલાના સેટેલાઇટનું નામ કોટોસેટ 2 છે. આ સેટેલાઇટને આઈ ઇન ધ સ્કાયના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તે અંતરિક્ષની તસવીરો લેવા માટે બનાવવામાં આવેલ છે. આ થકી ત્રાસવાદી પ્રવૃત્તિ પર પણ નજર રાખવામાં આવશે. સવારે અહીંના લોન્ચિંગ પેડ ઉપરથી આ ઐતિહાસિક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટમાં ભારતનો 1 માઇક્રો અને 1 નેનો સેટેલાઇટ છે, જ્યારે 6 અન્ય દેશોના 3 માઇક્રો અને 25 નેનો સેટેલાઇટ છે. ભારતની આ સફળતાથી પાકિસ્તાનના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે, કારણ કે પાકિસ્તાને ડર છે કે જો ભારતે પોતાના 3 ઉપગ્રહને સફળતાપૂર્વક અંતરિક્ષના કક્ષામાં પ્રક્ષેપિત કરી દેશે તો સીમા પર તેના નાપાક ઇરાદાને જોરદાર આંચકો લાગશે. ઇસરોનું આ 10મું ઉપગ્રહનું લોન્ચિંગ હતું. આ બધા 31 સેટેલાઇટનું વજન 1,323 કિલોગ્રામ છે. ભારતે મોકલેલા સેટેલાઇટ થકી ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મળશે. તેમાં મલ્ટીસ્પેક્ટર કેમેરા લાગેલા છે, જેનાથી દરિયા કિનારાના વિસ્તારો, શહેરી અને ગ્રામીણ વિસ્તારો, માર્ગો અને જળ વિતરણ વગેરે ઉપર નજર રખાશે. જે 31 ઉપગ્રહો છોડવામાં આવ્યા છે તેમાં અમેરિકાના 19, દક્ષિણ કોરિયાના 5, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન અને ફિનલેન્ડના 1-1 ઉપગ્રહો છે. કોટોસેટ 2નું વજન 710 કિલો છે, જે આ મશીનનું પ્રાથમિક ઉપગ્રહ છે. સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 4 જજોએ આજે પત્રકાર પરિષદ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદન ઓકુર અને કુરિયન જોસેફ, રંજન ગોગોઈએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના 4 જજોનો 1/7 પાનાનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં જજોએ કેટલાક કેસોમાં એસાઇનમેન્ટને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જજોએ આરોપ મૂક્યો છે કે ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલાઓને કેટલાક ખાસ બેન્ચો અને જજોને જ આપવામાં આવે છે. મીડિયા સાથે વાત કરીને 2 નંબરના જજ મનાતા જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું, અંદાજે 2 મહિના પહેલા અમે 4 જજોના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી અને તેઓને જણાવ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી, પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. આ મામલો એક કેસના અસાઇનમેન્ટ અંગેનો હતો. તેઓએ કહ્યું કે જો કે અમે ચીફ જસ્ટિસને અમારી વાત સમજાવવામાં અસફળ રહ્યા, તેથી અમે દેશ સમક્ષ સંપૂર્ણ વાત રાખવાનો નિર્ણય કર્યો. પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે કયા મામલા અંગે તેઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. જસ્ટિસ ફુરિયન જોસેફે કહ્યું કે તે એકનું અસાઇનમેન્ટ હતું. તે પૂછવામાં આવ્યું, શું આ સીબીઆઈ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ સાથે જોડાયેલો મામલો છે? કુરિયને કહ્યું, હા, બધાની વચ્ચે સીજેઆઈને લખેલો પત્ર જજ મીડિયાને આપવાના છે, જેનાથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે કે કયા મામલા અંગે તેઓના ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે. જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું કે અમે તે પત્ર સાર્વજનિક કરીશું, તેનાથી સમગ્ર વાત સ્પષ્ટ થશે. ચેલામેશ્વરે કહ્યું કે 20 વર્ષ બાદ કોઈ એમ ન કહી શકે અમે અમારી આત્મા વેચી દીધી છે, તેથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વરે કહ્યું કે ભારત સહિત કોઈ પણ દેશમાં લોકતંત્રને જાળવી રાખવા માટે તે જરૂરી છે કે સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રીતે કાર્ય કરે. અમારા પત્ર પર હવે દેશને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ ચલાવો કે નહીં. અને હવે સમાચારોના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. પેટરોડ પર ઓટો ફાઇનાન્સર પર હુમલો, હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ. પૂના સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીને માર મરાતા વાલીઓનો હોબાળો. ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત. પૂના ગામ કારગીલ ચોક નજીક મહિલાના ગળામાં પતંગનો દોરો ભેરવાતા ગંભીર ઈજા.
અને વાહન ચોરીના રવાડે ચડેલા બે રત્ન કલાકારને ઝડપી લઈ ક્રાઇમ બ્રાન્ચે 8 વાહન કબજે કર્યા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.